हेलो नमस्ते मित्रों, फरीथी आप सबनों एक नवा विडियो में स्वागत है। मित्रों तो मित्रों तमे आ चेनल पर नवा हो तो तमे आ चेनल ने सब्सक्राइब कर लेजो, लाइक करजो, शेर करजो और मित्रों कॉमेंट पण करजो के जेथी करीने खबर पड़े कि शू माहितीनी वधारे कहीं अपडेट करवा जेवी जरूर है। तो मित्रों तमने जे कहीं पण माहिती जोईती होय, कोई भर्ती परीक्षाओ विशे होय, सिलेबस विशे होय, कोई कोर्स विशे नहीं होय, એવી મહત્ત્વના નીતિ નિયમો અંગે જે કંઈ પણ માહિતીની જરૂર હોય તો મિત્રો તમે જરૂર કોમેન્ટ કરજો, તો જરૂરથી એના ઉપર રિપ્લાય કરવામાં આવશે મિત્રો। તો મિત્રો આપણે જોઈએ જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી બાબતે જે નવા નીતિ નિયમો જે ઘડવામાં આવેલા છે તો એના વિશે જોઈએ મિત્રો। એમાં એ જે 25/11/2019 જે નવા નીતિ નિયમો ઘડવામાં આવેલા છે એમાં જે કંઈ પણ આગળના જે કંઈ પણ જે ઠરાવો જે કંઈ પણ હતા તમામે તમામ રદ કરીને આ નવો ઠરાવ કરવામાં આવેલો છે કે ઈ જ એના મુજબ જ નવી ભરતી પ્રક્રિયાઓ થશે। તો એના જે હવે મિત્રો એમાં જોઈએ જે ખાસ કરીને આંગણવાડી વર્કર અને તેડાગરની જે લાયકાતો બાબતમાં જે મહત્ત્વનો ફેરફાર જોવા મળે છે તો એ જોઈ લઈએ મિત્રો। તો જોઈ લઈએ લાયકાત અને માપદંડના ધોરણો મહત્ત્વનો છે ખાસ કરીને મિત્રો। એમાં જે કોઈ પણ બેનો આંગણવાડી વર્કર અથવા તેડાગર બનવા ઈચ્છતા હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે મિત્રો। હવે અહીંયા આ પોઈન્ટ નંબર 3 જે છે એમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટેની સામાન્ય શરતો, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય શરતો જે કંઈ પણ લાગુ પડતી હોય તો તે છે મિત્રો। એમાં પહેલી, આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવા પસંદગી માટે માત્ર મહિલા ઉમેદવાર અરજી કરી શકશે। 2, આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટે માત્ર મહિલા અને એ ભારતીય નાગરિકત્વ ધરાવતી હોય એ જ અરજી કરી શકશે। આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે પસંદ કરવા માટે અરજી કરનાર મહિલા મામલતદાર શ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનાના રહેવાસી પ્રમાણપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે વિસ્તારમાં આવેલી હોય, જે ગામ કે શહેરી વિસ્તારમાં આવેલી હોય તો ત્યાંના વોર્ડની અંદર એનું રહેઠાણ હોવું જોઈએ અને એ ઓછામાં ઓછું 1 વર્ષથી સ્થાનિક નિવાસી હોવી જોઈએ। અને મિત્રો એના માટેનું જે પ્રમાણપત્ર છે એ ફક્ત મામલતદારશ્રીનું જ સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર લેવાનું રહેશે અને એ જ માન્ય ગણાશે અને એ પ્રમાણપત્ર પણ 6 મહિના સુધીનું જૂનું હોવું જોઈએ, એનાથી વધારે જૂનું ન હોવું જોઈએ। એટલે એ જે જાહેરાતની તારીખ છે ત્યાંથી કરીને 6 મહિના સુધીની અંદર લીધેલું હોવું જોઈએ રહેવાસી અંગેનું પ્રમાણપત્ર મિત્રો। તો બહેનોએ આ પણ ધ્યાનમાં રાખવાનું રહેશે। પછી આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવા પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી કરી અને 33 વર્ષ સુધીની હોવી જોઈએ, 33થી વધારે એક પણ દિવસ ન હોવો જોઈએ। આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ કરવામાં આવેલી છે અને જો 12 પાસ ન હોય પણ ધોરણ 10 પાસ કર્યું હોય અને જો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો એ પણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ તો એ પણ વેલિડ ગણાશે, એટલે એ પણ અરજી કરી શકશે। આંગણવાડી કાર્યકર તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે, એટલે કે જે હેલ્પર માટે 10 વર્ષ 10 પાસ કરેલ હોવું જોઈએ। અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે અરજી કરનાર બહેનોએ, જો વિધવા ઉમેદવાર હોય તો એમણે પણ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। અરજદારે જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે। અરજદારની અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી કટ ઓફ ડેટ ગણવામાં આવશે, એટલે કે છેલ્લી તારીખ જે જાહેરાતની છે એની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખીને જ ગણતરી કરવામાં આવશે એની, એટલે કે એની અંદર જે લાયકાત છે, વયમર્યાદા છે અને અન્ય જે કંઈ પણ લાગુ પડતા જે કંઈ પ્રમાણપત્રો માપદંડો છે એ તારીખને ધ્યાનમાં રાખીને ધ્યાનમાં લેવામાં આવશે અને અરજદારે રજૂ કરેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે બાબતે સોના સ્ટેમ્પ પેપર ઉપર મામલતદાર શ્રી નાયબ કલેક્ટર, અધિક કલેક્ટર અથવા તો નોટરીના સહી સિક્કાથી પ્રમાણિત કરેલ પરિશિષ્ટ 2 મુજબ નિયત નમૂનાનું સોગંદ નમૂ રજૂ કરવાનું રહેશે। પરંતુ આ જે નિયમ છે એની અંદર ફેરફાર કરવામાં આવેલો છે, હવે પછી મામલતદાર, નાયબ કલેક્ટર, અધિક કલેક્ટર કે નોટરીના સહી સિક્કાની જરૂર નથી, માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવાનું છે, હવે સોના સ્ટેમ્પ ઉપર એ કરવાનું રહેશે નહીં, એમાં નવો સુધારો આવી ગયેલ છે અને એ જાન્યુઆરી 2022માં આ સુધારો આવી ગયેલો છે તો એની અંદર કંઈ ફેરફાર કરવાનો રહેશે નહીં હવે પછીથી।
એટલે કે સોના સ્ટેમ્પ ઉપર કરવાની જરૂર હતી નથી, માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવાનું, એટલે પોતાની જાતે જ રજૂ કરવાનું છે કે ઉપરની વિગતો બધી સાચી છે એ મુજબ જ. અને તો મિત્રો, જે બેનો આંગણવાડી વર્કર તરીકે બનવા ઈચ્છતી હોય, એમાંય ખાસ કરીને જે ગામની દીકરીઓ હોય, કુંવારી છોકરીઓ જો અરજી કરવા ઈચ્છતી હોય તો હવે કરી શકશે. અગાઉની જે ભરતી પ્રક્રિયાઓ હતી એમાં ગામની જો મેરેજ થયેલી એટલે કે લગ્ન થયેલા હોય એવી મહિલા જ અરજી કરી શકતી હતી, પરંતુ હવે આમાં આજે જાહેરાત આપવામાં આવેલી છે, જે ઠરાવ કરવામાં આવેલો છે નવા જે પસંદગીના માપદંડના ધોરણો, એમાં ક્યાંય પણ એવું સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું નથી કે એ લગ્ન કરેલી હોવી જોઈએ. અને અગાઉ એટલે કે મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્નનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેતું હતું અગાઉની ભરતીઓમાં, પરંતુ હવે પછી આવી રીતના કોઈ પણ મહિલા ઉમેદવાર હોય તો તે તમામ ઉમેદવારી નોંધાવી શકશે. એટલે કે આ એક નિયમમાં જબરજસ્ત છૂટછાટ મળી રહી છે કે લગ્ન કરેલી ન હોય એવી છોકરીઓ હોય દીકરીઓ હોય તો એ પણ એપ્લાય કરી શકે છે ને એ પણ આંગણવાડી વર્કર કે તેડાગર બની શકે છે. તો આ મહત્ત્વનો પોઈન્ટ મળી રહ્યો છે ને એમાંય ખાસ કરીને જે બહેનોને ખાસ આંગણવાડી વર્કર તેડાગર બનવું હોય તો તેમના માટે આ રસ્તો ખુલ્લો થઈ ગયો છે હવે, એટલે કે ગામની દીકરીઓ તો પણ આંગણવાડી વર્કર બની શકે છે. તો બહેનો ભાઈઓ, જે કોઈ પણ તમે વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને આવી જે કંઈ પણ બેન દીકરીઓ બહેનો જે કોઈ પણ વર્કર કે તેડાગર બનવાય છે તો એમના સુધી વિડીયોને જરૂર પહોંચાડજો. અને આ અંગે ભવિષ્યમાં નવા મહત્ત્વના અપડેટ્સ મૂકવામાં આવશે, અને આમાં જો તમને કોઈ માહિતીની જરૂર હોય તો જરૂર કોમેન્ટ કરજો, તો એ માહિતી પણ પૂરી પાડવામાં આવશે. ઓકે મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. બાય.